નમસ્તે બાળ મિત્રો બધા મજામાં છો ને આજે આપણે શું શીખવાનું છે સરસ બીજ 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 ભાગ બે જોઈશું આજે જે આપણે કાલે તમને બીજ વિશે માહિતી મેળવી હતી મેળવી હતી ને એમાં આજે આપણે ભાગ બે જોઈશું કેટલા બધા બીજ તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો વિચારો તમને એ બીજ ક્યાંથી મળશે જુદા જુદા પ્રકારના બીજ લાવો ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો આકાર કદ રંગ દેખાવ લીસું કે ખરબજડું વગેરે આ બધું આપણે જોવાનું કે કયો બીજ કેવો દેખાય છે તો વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાટ બનાવો આ પ્રમાણે ચાટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત લખો જો અત્યારે તો તમે ક્લાસરૂમમાં નથી આવી શકતા પરંતુ તમે ઘરે તો હો ને તો ઘરે આવી રીતે આવું કોષ્ટક બનાવવાનું અને એમાં જુદા જુદા જે બીજ તમે ભેગા કરો એ બધાના નામ લખવાના એમનો કેવો રંગ છે એ લખવાનો એનો આકાર દોરવાનો તમને જેવો આવડે એવો આકાર તમે દોરી શકો છો પછી એનો દેખાવ દોરવાનો કે લીસું કે ખરબચડું કેવું એનો દેખાવ દેખાય છે એ બધું આપણે લખવાનું છે હવે એના આધારે આપણે પ્રશ્નો છે વિચારોવાળા એ પ્રશ્નો અને વર્ગીકરણ કરો અને લખો જે આપણે વર્ગીકરણ લખી કરીશું એ બધું એ બધાના પ્રશ્નો આપણે જોઈએ તો શિકારી છોડ વિચારો એમાં પહેલો પ્રશ્ન આપણો હતો કે ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે તો સૌથી નાનું બીજ જીરાનું અને સૌથી મોટું બીજ કેરીનું બીજ એટલે કે કેરીનો ગોટલો એ સૌથી મોટો હોય ને એટલે એર્યું બીજ હશે પછી પ્રશ્ન નંબર બે કે લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે તો લીસા અને ખરબચડા મગ અને પપૈયાના બીજ કેવા હોય છે લીસા લીસા અને જ્યારે કેરી અને ચણાના બીજ ખરબચડા હોય છે આના સિવાય પણ તમે જે બીજ ભેગા કર્યા એના વિશે પણ તમે લખી શકો છો હવે વર્ગીકરણ કરો કે ઘરમાં વપરાતા મસાલા તરીકે વપરાતા બીજ તો કયા કયા હોય સરસવ જીરું વરિયાળી મેથી આ બધા બીજ છે હવે શાકભાજીના બીજ તો શાકભાજીના બીજ કયા કયા ટામેટા ભીંડા રીંગણ કાકડી વગેરે શાકભાજીના બીજ કહેવાય હવે ફળોમાં કયા બીજ હોય તો મોસંબી સફરજન જામફળ કેરી વગેરેમાં પણ બીજ હોય છે હવે ચાર નંબર હલકા બીજ જે જેમને તમે ફૂંક મારીને તપાસી શકો ફૂંક મારો અને ઉડી જાય અને હલકા બીજ કહેવાય તો એવા કયા કયા હોય જીરું અને વરિયાળી પાંચ નંબર ચપટા બીજ તો ચપટા બીજ કયા કયા હોય તલ હોય રાજમા હોય તળબૂજ હોય આ બધાના બીજ કેવા હોય ચપટા બીજ હોય છે હવે આપણે જોઈશું ભમતા બીજ હવે ભમતા બીજ કેવા હોય બીજ તો કાંઈ ભમતા હોય આપણે લઈને જઈએ તો જ ભમે બાકી ભમતા હોય જોઈએ વૃક્ષો આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે તેઓ હરીફરી શકતા નથી પરંતુ તેમના બીજ મહાન મહાન મુસાફરો છે તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે આ ઝાડ એકની એક જગ્યાએ હોય પણ એના બીજ દૂર દૂર સુધી ઉડીને જતા રહેતા હોય છે કેવી રીતે જતા રહેતા હોય છે તમને ખબર છે પવન દ્વારા ને એવી રીતે જુઓ આ શું છે અને ઉપર આમ મધમાખી શું કર્યું હાક છી અને છીંક ગાધી અને આ છોડનું નામ છે કેનેથ્રોલી અને આનું નામ છે આનું નામ કેનેથ્રોની અને આનું નામ છે ઓલ્ગોગેરાડ કેવા છોડને કેવા બીજ દેખાય છે દેખાય છે ને તો જુઓ એમાં લખેલું છે કે ચિત્ર એકમાં જુઓ આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે જો આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે શું તમે કોઈ બીજને ઉડતા જોયા છે તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે અનુમાન કરું અને ભે તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે એ બધું આપણે જોવાનું છે તો ચલો આ બધાના આપણે પ્રશ્નોના જવાબ જોઈએ ભમતા બીજ વિશે શું તમે કોઈ બીજને ભમતું જોયું છે તો હા મેં સફેદ રુવાટીવાળા બીજને ભમતા જોયા એટલે કે ઉડતા જોયા છે જોયા છે ને પેલાં સફેદ કલરના આવતા હોય છે બે નંબર તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહેવાય છે અનુમાન કરીને લખવાનું તો અમારા વિસ્તારમાં ઉડતા બીજને ડોસી કહેવામાં આવે છે જે બીજા બીજા વજનમાં હલકા હોય છે તે પવન દ્વારા ઉડતા હોય છે જેમ કે વરિયાળી અને જીરું ત્રણ નંબર નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે તો પ્રથમ ચિત્રમાં બીજ વહન કરતી એ ખિસકોલી અને બીજી તસવીરમાં બીજી વહન કરતું પક્ષી બતાવવામાં આવ્યું છે આ બંને ચિત્રો સૂચવે છે કે બીજ પ્રાણીઓની સહાયથી પ્રવાસ કરે છે અને ત્રીજી તસવીરમાં પાણી ભરતા તરતા બીજ બતાવવામાં આવ્યા છે અને આ સૂચવે છે કે બીજ પાણી દ્વારા પ્રવાસ કરે છે એ બધાના પ્રશ્નોના હું જવા ચિત્ર તમને હમણાં બતાવું એના પહેલાં આપણે શું એના જવાબ જોઈ લઈએ કે કેટલાક છોડ પોતાના બીજની મતે દૂર સુધી ફેલાય છે જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તેને જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે તમે ક્યારે એવો અવાજ સાંભળ્યો છે તો ના મેં તો કોઈ અવાજ સાંભળ્યો નથી પાંચ નંબર શું તમે કોઈ દીવાલ ઉપર કે કૂવામાં વડ પીપળ અને અન્ય છોડને ઉગતા જોયા છે જે બી ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે અને કોના દ્વારા પહોંચી ગયું હશે હા મેં કૂવામાં છોડ ઉગતો જોયો છે ને બીજ ત્યાં પક્ષીઓ મારફતે પહોંચ્યા હશે કારણ કે પક્ષીઓ ત્યાં જઈ શકે ને એટલા માટે પ્રશ્ન નંબર છ વિચારો જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય જો બીજ ફેલાય નહીં અને એકના એક સ્થળે પડી રહે તો બીજ માટે ઘણી બધી સમસ્યા ઊભી થઈ શકે છે બધા બીજ પિતૃ ઝાડની નજીક આવે તો તે બીજને પૂરતો સૂર્યપ્રકાશ એટલે કે હવા અને પાણી ન મળે જેના પરિણામે મોટાભાગના બીજ અંકુરિત થવામાં નિષ્ફળ થતા રહે છે અને ઝાડની નીચે ઉગેલા નવા રોપોને યોગ્ય જગ્યા પણ મળતી નથી હવે સાત બીજ કેવી રીતે ફેલાય છે ને તેની જુદી જુદી રીતોની યાદી બનાવો તો કેવી રીતે માણસ એટલે કે મનુષ્ય દ્વારા હવા દ્વારા પાણી અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો થતો હોય છે તો જુઓ બાળકો અહીંયા હમણાં કહ્યું હતું ને જો અહીંયા ખિસકોલી દ્વારા આ પહેલા ચિત્રમાં પક્ષી દ્વારા અને બીજામાં ખિસકોલી દ્વારા પણ દેખાય છે દેખાય છે ને એના સિવાય હવે આપણે જો બીજી ઘટના જોવાની છે આ ઘટના ઈસવીસન ઓગણીસો અડતાલીસની છે એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કુતરા સાથે ફરીને પાછા આવતા હતા તેમણે ત્યારે જોયું કે તેમના તેની કુતરાના શરીર પર કોઈ વસ્તુ ચોટેલી હતી અને એક પ્રકારના બીજ હતા તેમણે એ બીજ લઈને બીજ એ ચોંટ્યું તે ચોંટી ગયું તે ખૂબ આશ્ચર્ય પામ્યા ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર આ કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા બીજ ઉપર નાના નાના હૂક હતા જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોટી જતા આ જાણીને મેસ્ટ્રોલને નવો વિચાર આવ્યો વેક્રોનો કોનો વેક્રો બનાવ્યો વેક્રો પટ્ટી એકબીજાની સાથે સરળતાથી ચોટી જાય છે જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર જેવો અવાજ આવે છે તમે કપડા બેગ બૂટ સેન્ડલ અને વગેરે એમાં જોયા હશે પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના છે ઘટના છે ને તમે વ્યાકરો જોયું હશે ઘણી બધી જેમાં આમાં આમાં લખ્યું એ બધી જગ્યાએ તમે વેક્રો એટલે કે જે એક બાજુ ખરબચોડા જેવું હોય અને એક બાજુ લીસું હોય એ બી તમે જોયું છે નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીચ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે જુઓ પહેલાંમાં ખિસકોલી લઈ જાય છે બીજામાં એક પક્ષી લઈ જાય છે ને ત્રીજામાં પાણી દ્વારા આગળ જાય છે અને આ બધાના પ્રશ્નો પણ આપણે જોઈ લીધા હવે કોણ ક્યાંથી આવ્યું બીજને ફેલાવાની યાદી મનુષ્યના નામ ઉમેર્યું છે હા આપણે પણ જાણે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ આપણે સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે બગીચામાં વાવવા લાગીએ છીએ અને પછીથી છોડ જેમ જેમ મોટો થાય છે એમ એમ બીજ દૂર દૂર ફેલાય છે ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ હોતું નથી કે છોડ ક્યાંથી આવ્યો હતો શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા મરચાં પાર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારત લાવ્યા હતા તો મરચાં આપણા દેશમાં નથી ક્યાંથી આવ્યા પાર્ટુગલ દેશ પાર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા આજે ભારતમાં ઘણી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી સાચી વાત ને જો મમ્મીએ શાકમાં મરચું ન નાખ્યું હોય તો તમને શાક ભાવે ન ભાવે અને કોઈ પણ આઈટમ ખા ખાઈએ તો એમાં મરચાં વગર આપણને નથી ચાલતું તો મરચાં ક્યાંથી આવ્યા દક્ષિણ અમેરિકામાંથી મરચાલ શોધવામાં આવ્યા હતા કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા માટે આ કવિતા વાંચું બટાટા મરચાં ચાયજી કેવી સરસ કવિતા છે જો આપણે ગાઈએ બટાટા મટર ચાયજી કોણ આવ્યું જી સાત સમુદર પારથી દુનિયાના બજારથી વ્યાપારથી ઉપહારથી જંગલડાઈ મારથી દરેક રસ્તાએથી આવ્યા જી બટાટા મરચાં જી દક્ષિણ અમેરાથી અમેરિકાથી મરચા રાણી મસાલાના છે પટરાણી મગફળી બટાટા ગવાર ક્યાં આવ્યા ધૂમ મચાવે પારાવાર સાથે આવ્યા ટામેટાજી બટાટા મરચાં ચાયજી ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે એટલે કે કોફી યુરોપથી આવી અને ભીંડા ક્યાંથી આવ્યા આફ્રિકામાંથી આફ્રિકામાંથી કાળી કાળી કોફી આવી છે તો ખબર પડી ને અને યુરોપમાંથી પણ આવ્યું ત્યાંથી ત્યાંથી આવ્યા કોબીજ વટાણા ચા છે આસામની બાઈજી બટાટા મરચાં ચાજી એટલે કે યુરોપથી ક્યાં શું શું આવ્યું કોબીજ આવી વટાણા આવ્યા ને ચા ક્યાંથી આવી અસમથી આવી એના પછી ચાલ્યું ચીનથી સોયાબીન પહોંચી અમેરિકા વગાડે ઢોર ધૂમધૂમથી આવ્યું દેશ એમ છે ગુણ કાંઈક વિશેષ એટલે સોયાબીન ક્યાંથી આવ્યું ચીન આવ્યું અને એ પહોંચી ક્યાં ગયું અમેરિકા પહોંચી ગયું અને એના ગુણો ઘણા બધા હોય છે રો એમાં છે ગુણ કંઈક વિશે વિશેષ રોફ જમાવી આવી જી બટાટા મરચાં ચાય જી રીંગણ મૂળા વલો વાલોળ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી જે ભાઈ બહેન બધાએ દેશી ભારતની પેદાશો જી એટલે આપણે ભારતની પેદાશ કઈ કઈ છે રીંગણ મૂળા વાલોળ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પળવળ મેથી આ બધા ભાઈ બહેનો ક્યાંના છે આપણા ભારત દેશના છે કોણ ક્યાંથી આવ્યું જી બટાટા મરચાં જી કેવી સરસ વાર્તા છે ને તો આ બધા કયા કયા ફ્રૂટ્સ અને કયા કયા શાકભાજી ક્યાંથી આવ્યા એ આપણે આ કવિતામાં જાણ્યું ને તો ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું જો આ બધા બીજ આપણને ત્યાં ન મળ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત ને દુનિયામાં નકશામાં આ દેશોને શોધવાનો આપણે પ્રયત્ન કરવાનો હવે આપણે આજે શું શીખ્યા કે રીનાએ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હશે તે તમારા શબ્દોમાં લખો જો બીજની જરૂર બીજની જરૂર જરૂરી વસ્તુઓ ન મળે તો બીજને કેવું લાગતું હશે તે ચિત્ર બનાવીને બતાવો ને બીજનો ફેલાવો કેવી રીતે થાય છે ને કોઈ પણ બે રીત તમારા શબ્દોમાં લખો આ તમારું હોમવર્ક આ તમારે તમારી જાતે પ્રશ્નોના જવાબ શોધવાના જે આપણે આગળ કહી દીધા છે એના એ જવાબો હવે તમારા શબ્દોમાં લખવાના છે તો આજના પાઠમાં મજા આવીને કાલે આપણે એનું સોલ્યુશન જોઈશું બાય બાય બાળ મિત્રો